રાજકોટ રાજ્યના રાજવી તરીકે સત્તર જાડેજાની રાજવી યોજાશે રાજકોટ રાજ્યના સત્તર રાજવી તરીકે યુવરાજ માનધાતા સિંહ જાડેજાની રાજવી ઠાઠથી રાજ વિધિ યોજાશે આ મહોત્સવ સત્યાવીસમી જાન્યુઆરીએ શરૂ થશે અને ત્રીસ જાન્યુઆરીએ સમાપન થશે ચાર દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટનો ઇતિહાસ કેવો રહ્યો છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે ઠાકોર સાહેબ મહેરાણજી બીજાએ ઈસવીસન સત્તરસો વીસમાં માસુમ ખાન સામેના યુદ્ધમાં વીર ગતિ પામ્યા અને રાજકોટનું નામ માસુમાબાદ પણ થયું હતું રણમળજી પહેલાએ અને એમના ભાઈઓએ ઈસવીસન સત્તરસો બત્રીસમાં માસુમ ખાનને હરાવી રાજકોટનું નામ પુનઃ સ્થાપિત કર્યું ભરત ભરડવા જેડ એસ ટીવી રાજકોટ આ એક કાર્યક્રમ વિશિષ્ટ એટલા માટે છે કેમ કે નજીકના ભૂતકાળની અંદર વિલીનીકરણ બાદ આવા આવી મોટી ફલકમાં અને આવા મોટા પાયા ઉપર રાજતિલક અને રાજાભિષેક આ પ્રકારનો કાર્યક્રમ શાસ્ત્રોક્ત રીતે બધી ધર્મ પરંપરાઓ અને કૌટુંબિક રીત રિવાજ પાડીને હજી સુધી ન થયો હોય એવું મારું માનવું છે અને આ વિશિષ્ટ અને મહત્ત્વનું એટલા માટે પણ થઈ જાય છે કેમ કે સનાતન ધર્મ શાસ્ત્ર ધર્મ અને આપણે લોકતંત્રનો આ સમન્વય છે હું આને એ રીતે પણ આલેખું છું કે જ્યારે સંતો મહંતો આપણે પૂજ્ય દંડી સ્વામી અને મહામંડલેશ્વરો જ્યારે ધર્મસભાવતી જ્યારે ઉપસ્થિત હોય જ્યારે આપણે રાજવીઓ જે અન્ય રાજ્યોમાંથી પણ એ ઉપસ્થિત હોય અને આપણે લોકતંત્રનો પર્વ જે રીતે આપણે લોકશાહીને આપણે ભારત ખંડની અંદર ભારત રાષ્ટ્ર પ્રેમ દાખવતા આપણે જે જે રીતે આ વર્ષોમાં પ્રગતિ અને ઉજવતા રહીએ છીએ એના પ્રતિનિધિ રૂપે આદરણીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને મંત્રીઓ પણ હોય તો આની અંદર આ ત્રણેય બાબતોનો આજે જે અદ્ભુત સમન્વય છે એ રીતે આ મહોત્સવ એક વિશિષ્ટ રંગ અને રચાવવાનો છે એ એ મારો વિશ્વાસ છે નગરયાત્રાની અંદર રાજકોટના નગરજનોએ એક દાયકાની અંદર અમારા પરિવારના બે લગ્નો જોયા છે અને માયના છે પરંતુ આ વખતે અમારી નગરયાત્રાની અંદર માત્ર વિન્ટેજ કાર્સ બગીઓ ઘોડા હાથી બળદગાડા એના ઉપરાંત એક વિશિષ્ટ કદાચ એ પાસું પણ આ વખતે ગણાશે કે નગરયાત્રામાં સંતો મહંતો પણ જોડાવાના છે અમારા ભાયા તો પણ જોડાવાના છે અને નગરયાત્રાનું એક એક વિશિષ્ટ મહત્ત્વ જે આપણે યજ્ઞની અંદર આપણા શાસ્ત્રોની અંદર રાજ્યાભિષેક વિધિની અંદર જે એક ભાગ બને છે એ ભાગ નગર નગરયાત્રા અઠ્યાવીસમી તારીખે નીકળવાની છે જ્યોતિર્પર્વ પર્વ પણ આ વખતે વિશિષ્ટ કદાચ એ રીતે પણ ગણાશે કે રાજકોટ રાજચિહ્નનો આકાર એ સાત હજાર આપણે દીપ પ્રજ્વલિત કરીને અને સર્વ સમાજના લોકો પ્રજ્વલિત કરીને આ રણજીત વિલાસના પ્રાંગણની અંદર એ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થવાનો પ્રયાસ અને તલવાર રાસ કે જે આપ જુઓ છો કે આજે થી વધારે દીકરા દીકરીઓ ભેગા થઈને અને તલવાર રાસ રૂપે ક્ષત્રિયની અંદર રહેલ શૌર્ય તેજ તપસ્યા ધૈર્ય અને હજારો રાજપૂતો જે રાષ્ટ્રભૂમિની રક્ષા કરવા માટે શહીદ થયા છે એની શ્રદ્ધાંજલિ રૂપે અને ચારસો વર્ષ જૂનો આપણો રાજકોટ રાજવંશનો જે ઇતિહાસ છે એના એનો જ્યારે અતિ અગત્યની ક્ષણનો રાજ્યાભિષેક અને રાજતિલકનો અવસર હોય એને આદર દેવા રૂપે આપણે રાસનું પણ આયોજન કરેલ છે